20 લાખની ખનીડીની ઘટના પ્રકાશમાં આવી. શહેરમાં આવેલી યુરો ફ્રેશ ફૂડ કંપનીના પૂર્વ કર્મચારીએ 25 લાખની ખનીડી માગી છે. પૂર્વ કર્મચારી પાસે કંપનીમાં રિટર્ન માલના પેકિંગને ફરી રીપ્રિન્ટ કરી વેચાણ કરાતું હોવાનો વિડીયો વાયરલ. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને ખનીડી માગવામાં આવી, જેને લઈ યુરો ફ્રેશ ફૂડ કંપનીએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, જે પ્રકારના આક્ષેપો થયા હતા અને જે પ્રકારની ખંડણી માંગવામાં આવી હતી તેને લઈને શું તથ્ય બહાર આવ્યું છે? પોલીસ દિશામાં, પોલીસ હાલ કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે? જગદીશ, જે રીતના સુરતની વાત કરીએ તો સુરતની અંદર યુરો ફ્રેશ ફ્રૂટ કંપની જે આવેલી છે, જે હજીરા વિસ્તારની અંદર જે મોટા પ્રમાણમાં આ કંપની જે ધરાવે છે, આ કંપનીની અંદર જે ભૂતપૂર્વ એક કર્મચારી જે કામ કરતા હતા તેમણે જ તેમના જે કંપનીના જે મેનેજર પાસે 25 લાખની જે ખંડણી માંગવામાં આવી છે. જેની વાત કરીએ તો રિટર્ન માલ જે પેકિંગ કરી અને જે રીપ્રિન્ટ કરી વેચાણ કરતા હોવાનો જે વિડીયો આ જે કર્મચારી છે, જે ભૂતપૂર્વ કર્મચારી, તેને પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો અને આ જ વિડીયો સોશિયલ મીડિયામાં અને હરીફ કંપનીઓને ફોટો કરવાનો જે ધમકી આપી હતી તેને લઈને જે 25 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો, તેના આધારે જે આ ફ્રૂટ કંપનીના જે મેનેજર છે તેમણે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાખ્યા હતા. હાલમાં ઈચ્છાપુર પોલીસે આ બાબતે જે ખંડણીની ફરિયાદ નોંધીને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં જે આરોપી છે, જે ભૂતપૂર્વ કર્મચારી, તેને શોધખોળ શરૂ કરી છે ઈચ્છાપુર પોલીસે. જી બિલકુલ.